ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સમાજની અંદર ચેપ્ટર 15 આર્થિક વિકાસ જેનો આપણે ક્વેશ્ચન ભણી ગયા હતા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ હવે આજે આપણે ભણવાનું છે ભારતીય અર્થતંત્રના માળખાનો પરિચય તો વિદ્યાર્થી મિત્રો ભારતીય અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે ભારતની અંદર ચાલતા ઉદ્યોગો કે જે કોઈ પણ વ્યવસાય થાય છે નાનામાં નાના વ્યક્તિથી શરૂ કરી અને વિશાળકાય ઉદ્યોગો ધરાવતા તમામ જે કાંઈ વ્યવસાયો છે જે કાંઈ પ્રવૃત્તિઓ થાય એ પ્રવૃત્તિઓને દેશની પ્રવૃત્તિઓને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે એક યા ત્રણ ક્ષેત્રો છે તો કે એક છે પ્રાથમિક ક્ષેત્ર એક છે માધ્યમિક ક્ષેત્ર અને એક છે સેવા ક્ષેત્ર આ ત્રણ ક્ષેત્રની અંદર વિભાજિત કર્યું પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તો આ ત્રણેનો આપણે વિસ્તૃતથી અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ છે પ્રાથમિક ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રની તો કઈ કઈ બાબતો આવરી લેવામાં આવી તો કે તો ખેતી અને ખેતી સાથે સંકળાયેલા જુદા જુદા વ્યવસાયો જેવા કે પશુપાલન પશુ સંવર્ધન મરઘા બતકા ઉછેર કેન્દ્રો જંગલ પેદાશો કાચી ધાતુઓનું એકત્રીકરણ મત્સ્ય પ્રવૃત્તિ ખોદકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ છે એ સમાવેશ દેશના પ્રાથમિક ક્ષેત્રોની અંદર કરવામાં આવ્યો છે હાલમાં જોઈએ જ્યારે આપણો દેશ 1947માં આઝાદ થયો ત્યાર પછીના ઘણા વર્ષો સુધી પ્રાથમિક ક્ષેત્રોનું મહત્વ ખૂબ હતું રાષ્ટ્રીયમાં એનો હિસ્સો ખૂબ હતો પણ ધીમે ધીમે 1991 ની અંદર ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવી નીતિ અપનાવી જેના પરિણામે ઔદ્યોગિકીકરણ થયું અને આને પરિણામે હાલમાં અત્યારે જોઈએ તો પ્રાથમિક ક્ષેત્રોની તુલનામાં માધ્યમિક ક્ષેત્રો અને સેવા ક્ષેત્રનો વ્યાપ છે વ્યાપ વધતો જાય પ્રાથમિક ક્ષેત્રો કરતા માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ છે વ્યાપ એટલે એનો વિસ્તાર છે એ વધતો જાય છે ત્યાર પછી જોઈએ આપણે માધ્યમિક ક્ષેત્ર કે માધ્યમિક ક્ષેત્રની અંદર જોઈએ તો ભારતીય અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા યંત્રો બાંધકામ વીજળી ગેસ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય એટલે કે એનો મતલબ એવો કે ઔદ્યોગિક ક્ષેત્રમાં ટાંકણીથી માંડી અને મોટા યંત્રો સુધીના ઉત્પાદન કરતા ઉદ્યોગોનો તમામ પ્રકારની વસ્તુઓનો ઉત્પાદન કરતા એકમો છે એકમોનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય મોટા ઉદ્યોગો જે માધ્યમિક ક્ષેત્રની અંદર આવે છે જે રોજગારીની દ્રષ્ટિએ જોઈએ તો ઓછા મહત્વના છે કારણ શું તો કે એમાં યંત્ર પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય અને યંત્ર પ્રધાન અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય તેને પરિણામે રોજગારી છે એનું સર્જન ઓછું થાય એટલે કે ઓછી રોજગારી છે પૂરી પાડતા ઉદ્યોગો છે ત્યાર પછીનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રમાં વ્યાપાર જુદી જુદી ચીજ વસ્તુમાં જે વેચાણ થાય છે વેપાર થાય છે એ વ્યાપાર પછી વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર શિક્ષણ આરોગ્ય એટલે કે તબીબી સેવાઓ ડોક્ટરની સેવાઓ બેન્કિંગ વીમો મનોરંજન વગેરે સેવાકીય જે કાંઈ પ્રવૃત્તિઓ છે એ સેવાકીય પ્રવૃત્તિનો સમાવેશ સેવા ક્ષેત્રમાં છે થાય છે ભારતમાં રોજગારી અને રાષ્ટ્રીય આવક રોજગારી એટલે લોકોને કામ ધંધો રોજગાર મળે એને રોજગારી કહે રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય તો રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખૂબ મહત્વનો છે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો ભારતીય અર્થતંત્રના માળખાનો પરિચય નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે લઈશું